હેલો ગાઈઝ, ડાયનેમિક્સ ઓફ મશીનરીની અંદર આપણે વાઇબ્રેશન્સ જે છે એ ચેપ્ટર જોઈ રહ્યા છીએ. એની અંદર આજે એક નવો ટોપિક લેવાના છીએ, દેટ ઇઝ ફ્રી ટોર્સનલ વાઇબ્રેશન ઓફ સિંગલ એન્ડ ડબલ રોટર સિસ્ટમ. હવે એના માટે ફટાફટ પહેલાં રિવિઝન કરી લઈએ કે ટાઈપ્સ ઓફ વાઇબ્રેશન જ્યારે આપણે જોયા હતા તો એની અંદર કયા કયા ટાઈપ્સ ઓફ વાઇબ્રેશન્સ હતા. ફર્સ્ટ ઓફ ઓલ આ હતા લોન્જિટ્યુડનલ વાઇબ્રેશન્સ. આની અંદર આપણે એવું જોયું હતું કે એક શાફ્ટ છે માસલેસ, એને ક્યાંક એક ફિક્સ કરેલો છે, નીચે એક ડિસ્ક રાખેલી છે સર્ક્યુલર. તો એનું જ્યારે આ રીતે અપડાઉન મોશન થાય કે ફ્રિકવન્ટલી તમારો શાફ્ટ જે છે ટેન્શન અને કમ્પ્રેશનની અંદર આવે તો દેટ ઇઝ કોલ્ડ ટોર્સ લોન્જિટ્યુડનલ વાઇબ્રેશન્સ, બરાબર? આ રીતે. પછી હતા ટ્રાન્સવર્સ વાઇબ્રેશન, એટલે એની એક્સિસથી લેફ્ટ અને રાઇટ, એટલે એક વખત આ સાઇડ ટેન્શનમાં આવે ત્યારે આ કમ્પ્રેશનમાં આવે ત્યારે આ ટેન્શનમાં આવે, અને આ સાઇડ જાય ત્યારે આ જે છે કમ્પ્રેશનની અંદર આવે અને આ સાઇડ ટેન્શનની અંદર આવે. તો આ રીતે જે એનું ઓસિલેશન થાય છે દેટ આર કોલ્ડ ટ્રાન્સવર્સ વાઇબ્રેશન્સ, આ રીતે, બરાબર? અને લાસ્ટ વન વોઝ ટોર્સનલ વાઇબ્રેશન, એટલે કે આ શાફ્ટ ઉપર ડિસ્ક જે છે એ ક્લોકવાઇઝ એન્ડ એન્ટી ક્લોકવાઇઝ જે છે એ રોટેટ થશે આ રીતે, બરાબર? તો દે આર કોલ્ડ ટોર્સનલ વાઇબ્રેશન્સ. તો આપણે શું જોવાનું છે આજે? ટોર્સનલ વાઇબ્રેશન જે છે એને સ્ટડી કરવાના છે. આમ તો તમારા સિલેબસની અંદર એવું જ લખ્યું છે કે ડબલ રોટર અને ટુ રોટર અને થ્રી રોટર સિસ્ટમ જે છે એ તમારા સિલેબસની અંદર છે, પણ એ માટે પણ તમારે સૌથી પહેલાં સિંગલ રોટર સિસ્ટમ તો જાણવી જોઈએ છે ને, તો તમને ફાવશે. તો આ સિંગલ રોટર સિસ્ટમ જે છે એનો એક આવી ફિગર ડ્રો કરેલી આપી છે તમારા બુકની અંદર, કે એક શાફ્ટની લેન્થ એલ છે અને નીચે જે છે એને એક ડિસ્ક રાખેલી છે, એને થીટા જેટલું આપણે ડિસ્પ્લેસમેન્ટ આપી દઈએ અને એને છોડી દઈએ તો એની નેચર ફ્રિકવન્સી કેટલી થાય એ આપણે ફાઇન્ડ કરવાનું છે. તો એનું ઇક્વેશન કઈ રીતે બનશે એ ફાઇન્ડ કરવાનું છે. તો આ તમને મેં કેસ કહી દીધો કે એક માસલેસ શાફ્ટ છે, એની નીચે એક ડિસ્ક રાખેલી છે, જેનું થીટા જેટલું ડિસ્પ્લેસમેન્ટ કરીએ તો એની નેચર ફ્રિકવન્સી કેટલી થાય એ આપણે થોડું જોવાનું છે, બરાબર? અને સાથે સાથે આની અંદર એક નોડ વસ્તુ પણ આવશે, પણ એ તમને જ્યારે આવે ત્યારે હું તમને સમજાવું કે શું છે. તો બુકમાં જે લખ્યું છે એ જ તમને હું સમજાવું છું, વન બાય વન એક્સપ્લેન કરતો જાઉં છું. કન્સિડર અ યુનિફોર્મ શાફ્ટ ઓફ એ લેન્થ એલ. યુનિફોર્મ છે, ડાયામીટરની અંદર કોઈ ચેન્જ નથી. રિજિડલી ફિક્સ્ડ એટ ઇટ્સ અપર એન્ડ એન્ડ કેરિંગ અ ડિસ્ક ઓફ અ મોમેન્ટ ઓફ ઇનર્શિયા આઈ. સપોઝ એની કોઈક મોમેન્ટ ઓફ ઇનર્શિયા છે એટ ઇટ્સ લોઅર એન્ડ, આ એનો નીચેનો એન્ડ છે. ધ શાફ્ટ ઇઝ એઝ્યુમ ટુ બી માસલેસ. શાફ્ટ જે છે માસલેસ એઝ્યુમ કર્યો છે, આપણને ખ્યાલ છે. ઇફ ધ ડિસ્ક ઇઝ ગિવન અ ટ્વિસ્ટ અબાઉટ ધ વર્ટિકલ એક્સિસ, આ વર્ટિકલ એક્સિસ છે એન્ડ અબાઉટ એક ટ્વિસ્ટ આપે થીટા જેટલો, અને રિલીઝ કરવામાં આવે એન્ડ રિલીઝ, ઇટ વિલ સ્ટાર્ટ ઓસિલેટિંગ અબાઉટ ઇટ્સ એક્સિસ એન્ડ વિલ પરફોર્મ ટોર્સનલ વાઇબ્રેશન્સ. તો આને ટોર્સનલ વાઇબ્રેશન કહેવાય, જે આપણને ઓલરેડી ખ્યાલ છે, એમાં ડીપમાં જવાની જરૂર નથી. લેટ થીટા એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ ઓફ ધ ડિસ્ક ફ્રોમ ઇટ્સ ઇક્વિલિબ્રિયમ પોઝિશન, આ ડેશ લાઇન કરી છે એની ઇક્વિલિબ્રિયમ પોઝિશન છે, ત્યાંથી એને થીટા જેટલું ડિસ્પ્લેસમેન્ટ આપવામાં આવે છે, એઝ્યુમ કરો. તો ક્યુ જે છે દેટ ઇઝ ટોર્સનલ સ્ટિફનેસ ઓફ ધ શાફ્ટ. હવે આની અંદર કોઈ એકચ્યુઅલ ફિઝિકલ સ્પ્રિંગ નથી, બટ દરેક મટીરિયલને પોતાની સ્ટિફનેસ હોય એ આપણે જોયું હતું. તો ક્યુ જે છે એ સપોઝ શાફ્ટની પોતાની ટોર્સનલ સ્ટિફનેસ છે, કેમકે એ ડિસ્કને એની મૂળ પોઝિશન ઉપર પાછા લાવવાની તો ટ્રાય કરે છે, બરાબર? તો એ થઈ ગઈ એની પોતાની સ્ટિફનેસ. અને ક્યુ કેટલું થાય? તો કે ટોર્ક રિક્વાયર્ડ ટુ ટ્વિસ્ટ ધી શાફ્ટ પર રેડિયન વિધિન ઇલાસ્ટિક લિમિટ્સ. હવે સમજો શું કહેવા માગે છે, કે તમે જેમ સ્પ્રિંગને ખેંચતા જાઓ એમ એમ એની ફોર્સ તમારે વધારે આપવું પડે, અને એ કેટલું ફોર્સ આપવું પડે છે એની ઉપર ડિપેન્ડ કરે કે તમે કેટલી ડિસ્પ્લેસમેન્ટ આપો છો, કેટલી સ્પ્રિંગને ખેંચો છો એની ઉપર આધાર રાખે. તો આ શાફ્ટને પણ સેમ લિનિયર નથી, પણ આ એંગ્યુલર વર્લ્ડ છે, એટલે એને કેટલા થીટા અથવા તો કેટલા રેડિયન જેટલું તમે એને ડિસ્પ્લેસ કરો છો મૂળ પોઝિશન ઉપરથી, એની ઉપર ડિપેન્ડ કરે કે તમારો ક્યુ કેટલો થશે સ્ટિફનેસ, બરાબર? કેટલું ફોર્સ આપવું પડશે. તો એ કેટલું થાય? જી જે અપોન એલ. હવે આ ઇક્વેશન આવ્યું ક્યાંથી એવું તમને થશે? તો તમે એક ઇક્વેશન જોયું હશે કે જી બાય એલ ઇઝ ઇક્વલ ટુ જી થીટા અપોન એલ ઇઝ ઇક્વલ ટુ ટી બાય જે, બરાબર? આવું કંઈક ઇક્વેશન જોયું છે, ટી બાય જે ઇઝ ઇક્વલ ટુ જી થીટા અપોન એલ. તો બસ એની ઉપરથી જે છે એ આ આપ્યું છે, અને પર યુનિટ લેન્થ છે. શું કીધું છે? ટોર્ક રિક્વાયર્ડ પર યુનિટ લેન્થ અથવા પર રેડિયન. તો ટી અપોન થીટા ઇઝ ઇક્વલ ટુ જી જે અપોન એલ, એવું થાય. આ બુકની અંદર નથી આપ્યું, પણ હું તમને સમજાવું છું એટલા માટે માઇન્ડ વેલ, વિડીયો લેક્ચર જોવા બહુ જ જરૂરી છે, કેમકે આવી નાની નાની વસ્તુઓ છે મિસ થઈ જતી હોય છે. તો આ અગેન ઇક્વેશન ક્યાંથી આવ્યું? તો કે ટી અપોન થીટા ટોર્ક રિક્વાયર્ડ પર થીટા અથવા તો પર રેડિયન, બરાબર? તો એ જ થયું ને, તો પર ડિગ્રી અથવા પર રેડિયન. તો ટોર્ક રિક્વાયર્ડ પર યુનિટ રેડિયન અથવા તો ડિગ્રી વિલ બી ઇક્વલ ટુ જી જે અપોન એલ. અને આ બધા શું છે? જી એટલે મોડ્યુલસ ઓફ રિજિડિટી, મટીરિયલની પ્રોપર્ટી છે, ખબર છે? જે એટલે કે પોલર મોમેન્ટ ઓફ ઇનર્શિયા ઓફ ધ શાફ્ટ ક્રોસ સેક્શન, એ એને ડાયમેન્શન ઉપર ડિપેન્ડ કરે છે શાફ્ટના, કે જે છે એ
પોલર મોમેન્ટ ઓફ ઇનર્શિયા કેટલી થાય જે તમને ઓલરેડી ખ્યાલ છે, તમે બધા ભણી ગયા છો. એટ એની ઇન્સ્ટન્ટ ધ ટોર્ક્સ એક્ટિંગ ઓન ધ ડિસ્ક આર, કોઈ પણ એક સમયે ડિસ્ક ઉપર ટોર્ક કેટલા એક્ટ થતા હશે, મતલબ કે આના ફ્રી બોડી ડાયાગ્રામની વાત થાય છે. જેમ સ્પ્રિંગમાં સિસ્ટમની અંદર આપણે જોયું હતું કે એમએક્સ ડબલ ડોટ છે અપવર્ડ લાગે, સીએક્સ ડોટ પણ અપવર્ડ લાગે અને કેએક્સ પણ અપવર્ડ લાગે અથવા તો એસએક્સ પણ અપવર્ડ લાગે, તો એ રીતે આનો ફ્રી ડાયાગ્રામની અંદર જુઓ તો એની અંદર જે લિનિયર વર્લ્ડમાં હતું એમ આની અંદર એ રોટેશનલ વર્લ્ડની અંદર થશે. એટલે કે જે થોડાક ટર્મ્સ ચેન્જ થઈ જશે, જેમ કે ઇનર્શિયા ટોર્ક છે તો એ નેગેટિવ આઈ ડબલ ડોટ થીટા લાગે. હવે આ એમ એ જ છે, બરાબર, સોરી, આ જે છે એ, અચ્છા આ નેગેટિવ કેમ છે, કેમ કે એ એંગલ તમે જે ડિસ્પ્લેસ કરો છો એની ઓપોઝિટ ડિરેક્શનની અંદર લાગે છે, બરાબર, આ એની ઓપોઝિટ ડિરેક્શનની અંદર લાગે છે એટલા માટે થઈને જે છે એ આ રીતે રાખ્યું છે. અને આ આઈ થીટા ડબલ ડોટ એટલા માટે કેમ કે આ જે છે એ રોટેશનલ પર છે. સી આને મોમેન્ટમ હોય પણ આની આઈ થીટાની અંદર રિપ્રેઝેન્ટ થાય છે. પહેલાંમાં લિનિયર હોય તો એની અંદર કેવું હોય આપણે એમ લખી શકીએ, પણ આની અંદર કેવું છે રોટેશનલ છે એટલે એની મોમેન્ટ ઓફ ઇનર્શિયા આવશે. અને ડબલ ડોટ એટલે કે એનું સેકન્ડ ડેરિવેટિવ એટલે એક્સલરેશન છે, કોઈ પણનું સેકન્ડ ડેરિવેટિવ એટલે એક્સલરેશન થાય, બરાબર. તો આ પણ એની જેવું થયું. બીજું રિસ્ટોરિંગ ટોર્ક જે છે એ કેટલું થશે, નેગેટિવ ક્યુ થીટા. હવે ક્યુ થીટા કેમ, તો કે સ્પ્રિંગને તમે જેટલી ખેંચો છો અથવા તો આને જેટલું ટ્વિસ્ટ આપો છો એની ઉપર ડિપેન્ડ કરે કે એનું રિસ્ટોરિંગ ફોર્સ કેટલું હશે. તો જેમ જેમ થીટા વધતો જાય એમ ફોર્સ પણ વધતું જાય અને એ પણ અગેન નેગેટિવ ડિરેક્શનની આવશે આવશે, કેમ કે થીટા જેટલો તમે ડિસ્પ્લેસ કરો છો એ પ્રમાણે ડિપેન્ડ કરે કે તમારું રિસ્ટોરિંગ એટલે કે મૂળ પોઝિશન ઉપર પાછા લાવવા માટે જવાબદાર ટોર્ક, એને કહેવાય રિસ્ટોરિંગ ટોર્ક અથવા તો સ્પ્રિંગ ટોર્ક. તો એની અંદર સ્ટિફનેસ આવે. હવે આ બંને વસ્તુ નેગેટિવ એટલા માટે લખી છે કે એ થીટાની ઓપોઝિટની અંદર છે, જેમ જેમ તમે ડિસ્પ્લેસ કરતા જાઓ છો એની ઓપોઝિટ ડિરેક્શનની અંદર છે. બટ ડોન્ટ વરી, જ્યારે આપણે ડી લેમ્બર્સ પ્રિન્સિપલ એપ્લાય કરશું ત્યારે એ પોઝિટિવ જ થઈ જશે, કેમ કે એમાં એલ્જેબ્રિક સમ આવે છે એટલે સેમ ડાયરેક્શનની અંદર સેમ સાઇન, તો પ્લસ લઈ શકીએ. નેગેટિવ સાઇન્સ હેવ બીન યુઝડ એઝ બોથ ઓફ ધીઝ ટોર્ક્સ એટ ઓપોઝિટ ટુ દેટ ધી એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ. વાત થઈને એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટની ઓપોઝિટની અંદર છે એટલા માટે. ફોર ઇક્વિલિબ્રિયમ ધ સમ ઓફ ઓલ ટોર્ક્સ એક્ટિંગ ઓન ધ ડિસ્ક મસ્ટ બી ઝીરો. દરેકે દરેક ટોર્ક ઇક્વિલિબ્રિયમની અંદર, હવે આ ડી લેમ્બર્સ પ્રિન્સિપલ થઈ ગયો, તો એક એલ્જેબ્રિક સમ જે છે ઝીરો હોવો જોઈએ. ધેરફોર આઈ ડબલ ડોટ થીટા પ્લસ ક્યુ થીટા ઇઝ ઇક્વલ ટુ ઝીરો. એન્ડ ફાઇનલ ઇક્વેશન, એકચ્યુઅલી અહીંયા થીટા ડબલ ડોટ, હા આઈ વોઝ થિંકિંગ કે વાય ઇઝ ધીસ, આઈ થીટા ડબલ ડોટ આવશે અહીંયા ક્યુ થીટા આવશે, અહીંયા મિસ્ટેક હતી, સોરી, આપ મારું પણ ધ્યાન ના ગયું. બટ આઈ વોઝ થિંકિંગ કે આ શું કેમ પ્રોબ્લેમ છે. બટ અહીંયા શું છે કે આઈ ડબલ ડોટ ના આવે ક્યારેય, આઈ થીટા ડબલ ડોટ, જેમ કે એમ એક્સ ડબલ ડોટ આવતું, બરાબર. તો જે ડિસ્પ્લેસમેન્ટ થાય છે એનું આપણે ડેરિવેટિવ કરીએ ને આઈનું, તો કેવી રીતે થઈ શકે, બરાબર. તો દેટ વોઝ ધ પ્રોબ્લેમ. તો આઈ થીટા ડબલ ડોટ આવશે અહીંયા, અને ફાઇનલી આ ઇક્વેશન જે છે એ કોના જેવું બની જાય છે, સિમ્પલ હાર્મોનિક મોશન. જેમ એક્સ ડબલ ડોટ પ્લસ ઓમેગા એન એક્સ ઇઝ ઇક્વલ ટુ ઝીરો આવતું લિનિયર વર્લ્ડની અંદર, એમ આની અંદર શું આવશે, થીટા ડબલ ડોટ પ્લસ ઓમેગા એન થીટા ઇઝ ઇક્વલ ટુ ઝીરો. તો આને હું ઓમેગા એન સાથે કમ્પેર કરી શકું, હા. તો આ મારી ટર્મ થઈ ગઈ. તો ધીસ ઇઝ ધ ઇક્વેશન ઓફ ધ સિમ્પલ હાર્મોનિક મોશન. એ આપણને ખ્યાલ જ છે, આપણે ડિસ્કસ કરીએ કે ઓમેગા એન ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ ક્યુ બાય આઈ, સોરી, ઓમેગા એન સ્ક્વેર આવશે અહીંયા આગળ, એટલે ઓમેગા એન બરાબર ક્યુ અંડર રૂટ ક્યુ બાય આઈ આવશે. સિમ્પલ હાર્મોનિક મોશન નું ઇક્વેશન શું થાય, એક્સ ડબલ ડોટ પ્લસ ઓમેગા એન સ્ક્વેર એક્સ ઇઝ ઇક્વલ ટુ ઝીરો. અને આ જે થીટા ડબલ ડોટ પ્લસ ઓમેગા એન સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ ઝીરો, તો ઓમેગા એન ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ ક્યુ બાય આઈ. અને ફ્રિકવન્સી જે છે એ આપણને ખ્યાલ જ છે, ઓમેગા એન અપોન ટુ પાય, મતલબ કે એફ એન ઇઝ ઇક્વલ ટુ વન અપોન ટુ પાય અંડર રૂટ ધીસ ટર્મ, બરાબર. તો આ થઈ ગયું તમારું સિંગલ રોટર સિસ્ટમની ફ્રિકવન્સી. તો એવું તમને પૂછાય કે ડિરાઇવ ધી ઇક્વેશન ઓફ ફ્રિકવન્સી ફોર ધ સિંગલ રોટર સિસ્ટમ, તો તમે આ લખી શકો. એની ઉપર એક નાનકડો એક્ઝામ્પલ છે, જોઈ લઈએ. બેઠી રકમ જ મૂકવાની છે, બીજું કોઈ હોતું નથી આની અંદર. ડિટરમાઇન ધ ફ્રિકવન્સી ઓફ ટોર્સનલ વાઇબ્રેશન ઓફ ધ ડિસ્ક શોન ઇન ફિગર. એક ફિગર તમને આપી છે આ. ઇફ બોથ ધી એન્ડ્સ આર ઓફ ધ શાફ્ટ આર ફિક્સ્ડ એન્ડ ધ ડાયમીટર ઓફ ધ શાફ્ટ ઇઝ 40 મિલીમીટર, આ શાફ્ટ બંને શાફ્ટનો એક જ ડાયમીટર છે 40 મિલીમીટર, ધ ડિસ્ક હેઝ માસ ઓફ સમથિંગ કેજી એન્ડ ધ રેડિયસ ઓફ ગાયરેશન ઇઝ કે ઇઝ 4.4 મીટર, ટેક મોડ્યુલસ ઓફ રિજિડિટી, મતલબ કે જી ઇઝ ઇક્વલ ટુ 85 સમથિંગ. L1 આપી દીધી છે આની લેન્થ અને L2 લેન્થ આપી દીધી છે, બરાબર. હવે આ જુઓ તમે, સિરીઝ પેરેલલ વાળું થોડું કનેક્શન યાદ આવવું જોઈએ આની અંદર. આ બે જગ્યાએ ફિક્સ છે, વચ્ચે રોટર છે, બરાબર. તો આની તમારે ફ્રિકવન્સી ફાઇન્ડ કરવાની છે. ડિટરમાઇન ધ ફ્રિકવન્સી ઓફ, ફ્રિકવન્સી લખ્યું છે બટ નેચરલ ફ્રિકવન્સી સમજી લેવું, બરાબર. ફ્રી છે, ફ્રી વાઇબ્રેશન્સ છે, ફોર્સ નથી અને ડેમ્પિંગ પણ પ્રેઝન્ટ નથી,
तो आनी फ्रीक्वन्सी फाइंड करो, आव तमने पूछ्यु। तो सौथी पहेला गीवन वस्तु केटली छे, मास रेडियस ऑफ गिरेशन जी अने डायमीटर शाफ्ट नो आपी दीधो छे। मारे यूज करवू छे आ इक्वेशन, मारी पासे आ इक्वेशन छे, एनी अंदर मारी पासे शुं नथी, 1 अपॉन 2 पाई, तो इट्स ओके, आई पण नथी अने क्यू पण नथी, तो आई इज इक्वल टू मने ख्याल छे एम के स्क्वेर थाय, तो के नी वेल्यू मने आपी छे बराबर, मास मारी पासे छे तो आई नी वेल्यू मने मळी जाय फटाफट, तो आई इज इक्वल टू एम के स्क्वेर करी दीधुं, आ वस्तु मळी गई ओके। जे पोलर मोमेंट ऑफ इनर्शिया पाई बाय 32 डी रेस टू 4 ए पण मने ख्याल छे, तो टॉर्सनल स्टीफनेस ऑफ द शाफ्ट आ मैं शू काम फाइंड करूँ, केम के मारे आ क्यू वन प्लस क्यू टू फाइंड करवा पड़से, अने एनी माटे मारे जे नी जरूर पड़से बराबर, जी जे अपॉन एल। तो टॉर्सनल स्टीफनेस ऑफ द शाफ्ट क्यू इज इक्वल टू क्यू वन प्लस क्यू टू, केम केम के बंने क्या कनेक्शन नी अंदर छे, आ बंने क्या कनेक्शन नी अंदर छे, ओके आई विल आस्क इन दी एटेंडेंस सेक्शन, हूँ एटेंडेंस की अंदर क्वेश्चन पूछू चुके, एक जो एक्जाम्पल पूछो तो यह बने क्या कनेक्शन की अंदर था, क्योंकि अँ क्यू वन प्लस क्यू टू आए थे स्प्रिंग की जम यूज थे, सीरीज तो सीरीज, पेरेल तो पेरेल, टॉर्सनल अंदर यह रीते यूज थे, तो क्यू वन प्लस क्यू टू बने की स्टीफनेस थे, तो जीजे अपॉन एल वन प्लस जीजे अपॉन एल टू आ बने सीधी बैठी रकम ज मूकवा अंदर है, तब सीम्प्लिफिकेशन करशो ए तमने आंसर मिली जैसे। हमें मैंने मारी आगे बने वस्तु जो क्यू पण छे अने आई पण छे, तो सीधू मैं आ इक्वेशन यूज कर सकूँ, मैंने फाइनल फ्रीक्वंसी 8.9 हर्ट्ज मिली जाए बराबर, आटला इजी है एक्जाम्पल। हाँ क्यारेक वेरिएशन आए थे पण तमे जोई लेजो, बुकनी अंदर आपेली है दरेक वस्तु, खास ना समझाए तो कॉन्टेक्ट करजो एनी टाइम। हवे लईए छीए फ्री टोर्सनल वाइब्रेशन ऑफ टू रोटर सिस्टम, सिंगल रोटर जोईए आपणे, पण हवे अहींया बे रोटर छे, एक शाफ्ट पर एक एंड पर एक रोटर छे, बीजा पर बीजू रोटर छे, रोटर ए एनी मोमेंट ऑफ इनर्शिया आई ए, रोटर बी एनी मोमेंट ऑफ इनर्शिया आई बी। आ एक लाइन पास थाई छे अहींया एल ए एल बी लख्युं छे, शुं छे हुं तमने समजावुं छुं, एक्चुअली आने नोड कहेवाय। जो आमा केवुं होय छे के सपोज रोटर ए क्लॉकवाइज फरतुं होय तो आ एंटी क्लॉकवाइज फरतुं होय बराबर, અને બંને વારાફરતી ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝ ફરશે, આ પણ વારાફરતી ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝ ફરશે, પણ આ જ્યારે ક્લોકવાઇઝ ફરશે ત્યારે આ એન્ટી ક્લોકવાઇઝ અને આ ક્લોકવાઇઝ ફરે ત્યારે આ એન્ટી ક્લોકવાઇઝ, આવું ચાલુ રહે બરાબર। તો આની ફ્રીક્વન્સી તમારે ફાઇન્ડ કરવાની છે, તો એનું આપણે ઇક્વેશન આપણે ડિરાઈવ કરી જ લઈએ અત્યારે જ। તો આની ફ્રીક્વન્સી તમે કઈ રીતે ફાઇન્ડ કરશો, તો આ નોડ શું છે પહેલાં સમજાવી દઉં તમને। હવે સમજો કે આની મોમેન્ટ ઓફ ઇનર્શિયા કંઈક છે, અને આ રોટર અત્યારે ક્લોકવાઇઝ રોટેટ કરે છે અને આ રોટર એન્ટી ક્લોકવાઇઝ રોટેટ કરે છે, તો આના સપોઝ તમે શાફ્ટ જે છે એ શાફ્ટના ક્રોસ સેક્શન લઈ લ્યો, અથવા તો એના પ્લેન્સ લઈ લ્યો, ચલો આ શાફ્ટના પ્લેન્સ, તો આ એન્ટી ક્લોકવાઇઝ ફરે છે, આ ક્લોકવાઇઝ ફરે છે, તો આ બધા પ્લેન્સ કઈ ડિરેક્શનની અંદર ફરતા હશે, તો કે આનાથી થોડેક દૂર થોડાક પ્લેન્સ જે છે એ બધા આ એન્ટી ક્લોકવાઇઝ ફરતો હશે રોટર, તો એ એન્ટી ક્લોકવાઇઝ ફરતા હશે, આનાથી થોડેક દૂર આ ક્લોકવાઇઝ ફરતી હશે ડિસ્ક, એટલે એના પ્લેન્સ પણ આ બધા શાફ્ટ ક્લોકવાઇઝ ફરતા હશે, પણ વચ્ચે એક પ્લેન એવું હશે કે એ નહીં તો ક્લોકવાઇઝ ફરશે નહીં તો એન્ટી ક્લોકવાઇઝ ફરશે, દેટ વિલ રિમેન ન્યુટ્રલ, તો આ જે ન્યુટ્રલ રહે છે પ્લેન એને કહેવાય નોડ। સમજાવું છું, લખેલું જ છે, ઇફ અ શાફ્ટ હેલ્ડ ઇન બેરિંગ્સ કેરીઝ અ રોટર એટ ઈચ એન્ડ બરાબર, આ એક શાફ્ટ છે જે બંને એન્ડ ઉપર રોટર કેરી કરે છે, ઇટ કેન વાઇબ્રેટ ટોર્સનલી સચ દેટ ટુ રોટર્સ મૂવ ઇન ઓપોઝિટ ડિરેક્શન, જેમ વાત કરીએ એમ કે બંને ઓપોઝિટ ડિરેક્શનની મૂવ કરે છે, ધસ સમ લેન્થ ઓફ ધ શાફ્ટ ઇઝ ટ્વિસ્ટેડ ઇન વન ડિરેક્શન વાઇલ ધ રેસ્ટ ઇઝ ટ્વિસ્ટેડ ઇન ધી અધર, જેમ વાત કરીએ એમ કે આ ક્લોકવાઇઝ પર છે તો આના પ્લેન્સ પણ ક્લોકવાઇઝ, આ એન્ટી ક્લોકવાઇઝ તો અહીંયા સુધીના પ્લેન એન્ટી ક્લોકવાઇઝ, ધ સેક્શન વિચ ડઝ નોટ અન્ડરગો એની ટ્વિસ્ટ ઇઝ કોલ્ડ ધ નોડલ સેક્શન, વચ્ચે એક એવો સેક્શન આવશે કે જે કોઈ પણ ડિરેક્શનની અંદર મૂવ નહીં કરે, જેને આપણે કહીશું નોડલ સેક્શન, ધ શાફ્ટ બિહેવ્સ એઝ it as if clamped at the nodal section and the two sections vibrate as two separate shaft with equal frequencies, એટલે અહીંયા તમે સપોઝ ક્લેમ્પ કરી દીધું એવી રીતે શાફ્ટ બિહેવ કરવા માંડે, કે આનાથી બધી લેફ્ટ સાઈડના જે છે એ ક્લોકવાઇઝ, આનાથી રાઈટ સાઈડના બધા એન્ટી ક્લોકવાઇઝ, એવી રીતે બિહેવ કરે, અને ટુ સેપરેટ શાફ્ટ હોય, બે અલગ અલગ શાફ્ટ હોય રોટેટ કરતા હોય એવી રીતે બિહેવ કરે, પણ બંનેની ફ્રીક્વન્સી પાછી સેમ થાય બરાબર ને, કેમ કે જેટલી ફ્રીક્વન્સી આની હશે એટલી જ આની હશે, પણ એવી રીતે બિહેવ કરે છે કે અહીંયાથી તમે એને ક્લેમ્પ કરી દીધો હોય અને બે અલગ અલગ શાફ્ટ રોટેટ કરતા હોય સેમ ફ્રીક્વન્સીથી, તો એલ એલ બી નોડલ પોઈન્ટ સુધીની થી રોટર સુધીની જે છે એ લેન્થ, એલ એ મતલબ કે નોડથી એ રોટર એ સુધીની લેન્થ, એલ બી નોડથી રોટર બી સુધીની લેન્થ, આઈ અને આઈ બી બંનેની મોમેન્ટ ઓફ ઇનર્શિયા, ક્યુ અને ક્યુ બી ટોર્સનલ સ્ટીફનેસ ઓફ લેન્થ એલ એ એન્ડ એલ બી, અહીંયા સુધીની ટોર્સનલ સ્ટીફનેસ ને એલ એ, કેમ કે તમને કીધું ને કે બે સેપરેટ શાફ્ટો એવી રીતે બિહેવ કરે છે નહીં પણ બિહેવ કરે છે, તો લેન્થ ફરે એમ સ્ટીફનેસ પણ ફરશે, તો આની લેન્થ જે છે એલ એ એની સ્ટીફનેસને હું કહી દઈશ ક્યુ એ, અને આટલી લેન્થ એની સ્ટીફનેસને કહી દઈશ ક્યુ બી, એફ એન એ અને એફ એન બી આની નેચરલ ફ્રીક્વન્સી ઓફ ધીઝ મચ શાફ્ટ અને નેચરલ ફ્રીક્વન્સી ઓફ ધીઝ મચ આ રોટર, તો બંનેની નેચરલ ફ્રીક્વન્સી ઓફ ટોર્સનલ વાઇબ્રેશન ઓફ રોટર એ એન્ડ બી, રોટર એની અને રોટર બીની નેચરલ બંનેની સેમ જ હશે,
બરાબર, કેમ કે શાફ્ટની પણ સેમ છે. તો એફ એન એ બરાબર એફ એન બી લખી શકું બરાબર ફટાફટ. યસ મને ખ્યાલ છે. તો બંનેના ઇક્વેશન આપણે પાછળ તો ડિરાઈવ કરી દીધા છે. સમજાણું કે મેં તમને શું કામ સિંગલ રોટર સમજાવી, કેમ કે આ ઇક્વેશન જે છે એ અહીંયા આપેલા છે, જે તમને પાછળ જે છે ખ્યાલ ના આવે. તો આ બંને થઈ ગઈ ફ્રિકવન્સી. ખાલી સાદું રૂપ જ આપવાનું છે, કોમન છે કેન્સલ કરી દો. ફાઇનલ આટલું વધે છે, જી જે અપોન એલ એ આઈ એ, જી જે અપોન એલ બી આઈ બી. તો આટલું વધે છે તો શું વધે છે, એલ એ અપોન એલ બી ઇઝ ઇક્વલ ટુ આઈ બી અપોન, સોરી એલ એ અપોન એલ બી ઇઝ ઇક્વલ ટુ આઈ એ અપોન આઈ બી આવશે, અહીંયા આઈ એ આવશે, અહીંયા મિસ્ટેક છે. સો ફાઇનલી એલ એ આઈ એ ઇઝ ઇક્વલ ટુ એલ બી આઈ બી. આ તમારું ઇક્વેશન બને છે જે ઇમ્પોર્ટન્ટ છે, ન્યુમેરિકલની અંદર કામ લાગશે. બરાબર, તો આજે જે છે એ આપણે એટલું રાખીએ છીએ. આમાં કાંઈ ડાઉટ હોય તો કોન્ટેક્ટ કરજો. થોડું મેં વ્યવસ્થિત સમજાવવાની ટ્રાય કરી છે અને થોડું સ્પીડમાં પણ ગયા છીએ. બટ વિડીયોને ફરી વખત જોજો, ના સમજાય તો પોઝ કરીને રિપીટ કરો, પાછળથી ફરી વખત જુઓ. બટ સમજવું જે છે ઇમ્પોર્ટન્ટ છે. ના સમજાય તો એન ટાઈમ યુ કેન કોન્ટેક્ટ મી. બાય.